નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ શિક્ષણમ પાઠશાળાના YouTube ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. સ્વાધ્યાય 7.2 માં હવે આપણે ગણવાના છીએ પ્રશ્ન નંબર 7. ચાલો કરીએ શરૂઆત. શું આપી છે આપણને રકમ? કે AB વર્તુળનો વ્યાસ છે, તેનું કેન્દ્ર 2-3 આપેલું છે, અને B 1-4 બે બિંદુના યામ આપી દીધા છે, 1 અને 4 હોય તો બિંદુ A ના યામ મેળવો. એટલે કે આપણે બિંદુ A ના યામ મેળવવાના છે જે આપણને આપેલા નથી. પણ આપણને શું આપેલું છે કે કોઈ AB છે રેખાખંડ, એ વર્તુળનો વ્યાસ છે, બરાબર. તો વર્તુળની આકૃતિ બનાવી આપણે કે આ રીતે કોઈ વર્તુળ છે જેનો વ્યાસ કયો છે, તો કે વ્યાસ છે A અને B. એનું કેન્દ્ર 2-3 છે. ધારો કે એનું કોઈ કેન્દ્ર આપણે O લઈએ, જેના યામ કયા છે, તો કે 2 અને -3. B ના યામ છે 1 અને 4. આપણને A ના યામ આપેલા નથી. ધારો કે આપણે A ના યામ લઈએ કોઈ X અને Y. તો તમને યાદ હશે કે આ વર્તુળનું જે કેન્દ્ર છે એ વ્યાસનું શું થાય? મધ્ય બિંદુ થાય, બરોબર છે. વર્તુળનું કેન્દ્ર એ વ્યાસનું શું થશે? મધ્ય બિંદુ થાય. તો મધ્ય બિંદુ સૂત્ર ઉપરથી આપણે આ એક્સ વાય યામ એટલે કે A ના યામ આરામથી મેળવી શકીએ, સરળતાથી. ચાલો કરીએ શરૂઆત. કે અહીં વર્તુળ નો વ્યાસ AB છે તથા B 1-4 અને કેન્દ્ર O 2-3 આપેલું છે. એના યામ મેળવવાના છે. તો ધારો કે બિંદુ A ના યામ બરાબર આપણે લઈ લઈએ છીએ XY. શું લઈએ છીએ? XY. હવે વર્તુળનું કેન્દ્ર એ વ્યાસ AB નું મધ્ય બિંદુ હોય તો, બરોબર ને, તો AB ના મધ્ય બિંદુના યામ બરાબર કેન્દ્રના યામ થાય, બરાબર. કે વર્તુળનું જે કેન્દ્ર છે એ વ્યાસનું શું છે? મધ્ય બિંદુ. એટલે કે AB નું જ્યારે તમે મધ્ય બિંદુ મેળવો તો એ યામ કોના યામ જેટલા થઈ જાય છે? આ વર્તુળનું જે કેન્દ્ર છે એના જેટલા થઈ જાય, બરાબર છે. માટે AB નું મધ્ય બિંદુ, તો A ના યામ આપણે X અને Y લીધા અને B ના યામ 1 અને 4 આપેલા છે, તો X+1 બરાબર X યામ ની સરવાળો ભાગ્યા 2 અને Y યામ Y અને 4, તો Y+4/2. આ યામ કોના જેટલા છે? તો કે કેન્દ્રનું જે યામ આપેલા છે આપણને 2 અને -3, બરાબર. હવે X યામની સાથે X યામની સરખામણી, Y યામની સાથે Y યામની સરખામણી, બંને યામ સરખાવતા માટે X+1/2 બરાબર કેટલા થઈ જશે? 2. અને Y+4/2 બરાબર કેટલા થઈ જશે? -3. શેનો એકદમ સરળ દાખલો કે અહીંયા આપણને વર્તુળનું કેન્દ્ર આપી દીધું છે, એક બિંદુ આપી દીધું છે B, અને બીજું બિંદુ A મેળવવાનું છે. AB શું છે? વર્તુળનો વ્યાસ. તો કેન્દ્ર એ શું થાય? વ્યાસનું મધ્ય બિંદુ, જેના ઉપરથી આપણે આગળ અહીંયા સુધી પહોંચ્યા. માટે X+1 આ 2 અહીંયા ગુણાઈ જશે, તો 2 × 2 = 4. માટે X બરાબર આ 1 પહેલી બાજુ જાય તો 4 - 1. આ ગણતરીઓ તો હવે તમને આવડતી જશે, કારણ કે આવા પ્રકારના દાખલાઓ તો આપણે ઘણા જોઈ ગયા છીએ,
માટે અહીંયા y વત્તા 4 બરાબર 2 અહીંયા ગુણાઈ જશે તો 2 તેરી 6 માટે y બરાબર 6 માઈનસ 4 તો y બરાબર કેટલા થઈ જશે 2 બરાબર 2 2 4 4 માંથી 1 જાય તો 3 અને અહીંયા થશે 2 ગુણ્યા 3 પણ કેવા થશે માઈનસ 6 કેવા થશે માઈનસ 6 બરાબર અને માઈનસ 6 અને માઈનસ 4 તો આ યામ મળશે આપણને માઈનસ 10 કેટલા મળશે માઈનસ 10 માટે અહીંયા આપણને છેલ્લે કીધું છે કે ભાઈ બિંદુ a ના યામ બરાબર xy બરાબર x ની કિંમત કેટલી આવી છે 3 અને y ની કિંમત કેટલી આવી છે માઈનસ 10 એટલે કે 3 અને માઈનસ 10 એ આપણને બિંદુ a ના યામ મળે તો આ રીતે આપણે અહીંયા સ્વાધ્યાય 7.2 નો 7મો દાખલો પૂર્ણ કરીએ આપને આ પ્રશ્નમાં જો કોઈ ક્વેરી હોય તો આપ નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો વિડિયો નિહાળવા બદલ ધન્યવાદ થેન્ક યુ